કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ શાહુ પાસેથી 200 કરોડથી વધુ રકમ મળવાને મામલે ઠેર ઠેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે આ વિરોધનો સૂર છોટાઉદેપુરમાં પણ ઉઠ્યો છે। શું છે મામલો જાણીશું આ વિડિયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસના ઝારખંડના રાજ્યસભાના સાંસદ ધીરજ શાહુ પાસેથી 200 કરોડથી વધુ રકમ મળી છે। કોંગ્રેસ પાર્ટીએ કરેલા આ ભ્રષ્ટાચારના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ બેનરો સાથે કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। એટલું જ નહીં, પરંતુ કોંગ્રેસ પર ભાગલા પાડીને લૂંટ કરવાનો પણ આરોપ મૂક્યો હતો। વધુમાં શું કહ્યું તે સાંભળો। છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ દ્વારા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની જે લૂંટ ચલાવેલી, એ લૂંટના 200 કરોડ રૂપિયા ઉપરાંતના એમના ઠેકાનાઓમાંથી જે રકમો મળી આવી છે, એનો આજે વિરોધ કરવા માટે અને દેશની જનતાને કોંગ્રેસનો આ લૂંટ, કોંગ્રેસની ભ્રષ્ટાચારી જે નીતિ, એ બતાવવા માટે આજે અમે છોટાઉદેપુરના પાર્ટી કાર્યાલય ખાતે એકત્ર થઈ અને આનાથી વિરોધ પ્રદર્શિત કરીએ છીએ। ઇન્ડિયા ગઠબંધન હવે આ લૂંટથી અને ભ્રષ્ટાચારથી બનેલું એ ટૂંક સમયની અંદર જ એના પણ પાયા ખરી પડવાના છે। એટલે આ ભારતીય જનતા પાર્ટી જે દેશની અંદર એક વિકાસની રાજનીતિ કરી છે અને વિકાસની રાજનીતિથી દેશના લોકો પણ પ્રભાવિત થઈ અને ભાજપાને સ્વીકારે છે, અને કોંગ્રેસ દિવસે દિવસે એમના ઇન્ડિયા ગઠબંધનમાંથી પણ આગામી દિવસોમાં ફેંકાઈ જવાનું છે। કારણ કે દરેક રાજ્ય ભાગલા પાડો અને આવી રીતે લૂંટની રકમો મેળવો, એ નીતિ એમની રહી છે, જેનો વિરોધ કરવા માટે આજે અમે છોટાઉદેપુર ખાતે એકત્ર થયા છે। ભારત માતા કી જય। આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય છોટાઉદેપુર ખાતે ઝારખંડના કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘરે ઇન્કમટેક્સના દરોડામાં 210 કરોડ કરતાં પણ વધુની રોકડ રકમ બરામદ કરતા ભ્રષ્ટાચારથી આ મેળવેલી રકમના વિરોધમાં અને કોંગ્રેસના જે કાળા કરતૂતો છે એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ, કોંગ્રેસ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે। કોંગ્રેસ અને INDAના ગઠબંધનમાં જે ભ્રષ્ટાચારી નેતાઓ છે એમનું જ આ ગઠબંધન છે, અને એ જ્યારે ED અને ઇન્કમટેક્સ તપાસ કરે છે ત્યારે આ લોકો એનો વિરોધ કરે છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબ એટલે ભ્રષ્ટાચાર મુક્ત ભારતની ગેરંટી, મોદી સાહેબની ગેરંટી એટલે એક એક પૈસો જે કાળા ભ્રષ્ટાચારથી કોંગ્રેસીઓએ મેળવેલો છે તે પાછો અપાવવાની ગેરંટી એટલે મોદી સાહેબની ગેરંટી। આ પ્રસંગે અમારા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને મુખ્ય કાર્યકરો તમામ ઉપસ્થિત રહ્યા। જે છેલ્લા 3-4 દિવસથી જે ઝારખંડની જે ઘટના આજે બહાર આવી છે ટીવીના માધ્યમથી, જે અમે છોટાઉદેપુરવાસીઓ બી જોઈ રહ્યા છે, જે 70 વર્ષથી જે કોંગ્રેસનો જે ભ્રષ્ટાચાર છે, જે જનતાના પૈસાથી જે પોતાના પરિવાર સુધી જે લીલા લહેર કરે છે, એ પરિવારોને આજે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ED જે એજન્સી છે એને આજે ખુલ્લા પાડ્યા છે, એનો અમે છોટાઉદેપુર વતી અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને કડકમાં કડક પગલાં ભરાવા જોઈએ। તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશું, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।